એલા કોઈ અહીં છે? આ રાંધણમાં દીધેલો ઉભો. શું વાત છે, તમે રાંધણમાં દીધેલો છો? રાંધણમાં દીધેલો. તો માતાજી ફરી ગયા છે ને? આવી ગયા હવે. માતાજી દાંત કાઢતા છે ને? બહુ દાંત કાઢે. શું વાત છે, વાહ. તમે કોણ છો? હું અહીંયા ભજીયા વેચવા વાળો. એલા ભાઈ એમ નહી તો આમ અહીંયા કોણ? આમ હું રાજનો પ્રધાનજી છું. પ્રધાનજી? ઓહો હો, પ્રધાનજી છું? વાહ પ્રધાનજી, વાહ. હું હે હે કરો હો. એલા કરે ઠીક આય આયકા કરો તો આકવાનું છે હમણાં. આટલા દે ઓ ના ના આલશે આપણું એમ ઠીક. અરે તમે પ્રધાનજી છો ને? પ્રધાનજી. હા, તમારું નામ? મારું નામ કેશવજી. કેશવજી? લગાડો છોટી ગયું ને? વાહ કેશવજી, વાહ. હે હે કરો હો. અલ્યા કરે. હા તો વાંધો નહીં, હાકવાનું છે આપણે. તા શું છે? હે આ શું હે? એ તને કીધા જેવું નથી ભાઈ. ના એક વાર કયો મને, હું હે એ લીલું નાળિયેર? લીલું સિફર? હા, પણ બાપુ નો તો થઈ ગયું હે. અરે હા, આ એની માટે નથી. તો આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હે, આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? તો આવતા વેત આટલું બધું તમે પૂછો, તમે કોણ હો? હું તો દાદા છું. એ દાદા વાળી ના આવ. ટીકા ભેગો હા કાઢ નાખી બાર હો હું. લે લે. એલા દાદા કે ગિલી વાળા દાદા નહી. તો ક્યાં દાદા? અમે તો બ્રાહ્મણ શ્રી ભૂદેવ. ઠીક ગો દાદા. હા ગો દાદા. મારે બાપુ ને પૂછવું પડે. હું 8 વાગે હોન્ડા લઈને માન પૂગો અહીંયા. એવું છે? મારે પૂછવું પડે. પૂછે પૂછે જા. હું હજી નવો મેલા નો આ રાસ માં આજ થી. એ ઘડી ખમા બાબુ, ઘડી ખમા. બોલો ભુસાનજી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? એ ભુસાનજી. હા, આજ ગઢ ભીગલગઢ નગરી છે, રાજવી ભઠિયાર ના રાજ છે ભુસાનજી. જેવો તમારો હુકમ. આ તો ખબર નહોતી એટલે પૂછવા આવ્યું. 20 વર્ષથી ડેલી જ બેહાયો. બાપુ એ કીધું પિંગલગઢ નગર છે અને પઢિયાર બાપુ રાજ કરે. એટલે કોના બાપુ? મારા બાપુ. તો વાંધો નહીં, સોખોડ કરજો. હા તો બધાની. હા, તમારા મહારાજને કુંવર કેટલા સાહેબ? હમણાં 2 ગાડી ઉતાર્યું. હું ડોબાને ખાવાનું. પણ હું કુંવર. અરે કુંવર નહીં, એ કુંવર એટલે દીકરો. એક છે ને એમ ને, હું એની વાત કરું છું. એને વરદી ખમવાનું હે. કેમ? લોકડાઉન ભેળો લઈ ગયું હે. એલા ભાઈ રેવા દેની. કા હવે કે લોકડાઉન હતું એમ? અજે પ્રધાનજી. હા એક કામ કરો. હું તમારા મહારાજની ભૂદેવ અંદર જા માગે સાહેબ. દાદા એ કઈને કહી દેવાય, ધક્કા ઉપર ધક્કો ખવડાવો. હો કેમ તને પગાર નથી આપતા? એટલે હું ધક્કા ખાવાનો પગાર આપે હે? પણ આપે છે ને ભાઈ. હમણાં પગાર વધાયેલો. શું વાત કરે? કાલ પગાર? હમણાં કાલ જ વધાયેલો. કાલી 14 નથી. શું વાત કરે? 200 દોઢસો કર્યો. હજી બાપુ ફોર્મ માં આવી જાય એટલે હો કર નાખશે. વાહ વાહ પ્રધાનજી, વાહ. જય હો જય હો. તો બાપુ ને પૂછતો આવું. આ પૂછશે જા. તમે અહીંયા જ ઉભા રહેજો. એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોદા ના અંદર આવવા રજા માંગે? તમે કેતા હોય તો આવા દઉં. તો જ રાજમાં પ્રવેશ કરવા દેજો પ્રધાનજી. જેવો તમારો હુકમ. મને તો ગાળા વાળા લાગે. એ દાદા બોલો બોલો. રાજના છો કે પછી રખડતા ભટકતા? એ પ્રધાન. હા અસલ રાજગોર છો અસલ. કઈ ખબર નહીં, બસ સ્ટેન્ડ કપડા બદલાવીને સીધા ભાઈગા હોય. લઈ હા સમય બતાવું? ના ના. હે ના ના. તો ભરોસો બેસી ગયો. રાજના છો? હા. તો આવો રાજી ખુશી થી. હા કીધું. હા આવો આવો. કઈ બધું હાલવાનું? આ બધા ડેલે થાય ને આમ થાય ને એવું છે. અમરેલી રોલ થાય ને. આવતા જ. હાલ લ્યો બાપુ. બાપુ બાપુ લહેરાઈ ગયું. બાપુ બાપુ લહેરાઈ ગયું. પણ બાપુ
બાપુ બાપુ ગોળદેવ જો ગોળદેવ બાપુ મળી લે ભાઈ બાસ્તા નહીં પાછા એ વધારો વધારો ગુદેવ વધારો આજ ઉદય નશરોમાં રાજવી ભઠિયાર ને મને કરે છે એ ઉદેવ આમ કઈ તરફથી આવો છો આમ કઈ તરફ જઈ રહ્યા છો સુકારી લઈને મારા રાજમાં આવ્યો છો ગુદેવ અરે મહારાજ દેશ ફિરો પ્રદેશ ફિરો જા જાવન્યા તક મૃત્યુ સારો હોય તો રજવાડું સારું હોય અને રજવાડું સારું હોય તો મૃત્યુ સારું હોય હે મહારાજા ફરતા ફરતા પિંગળગઢ નગરી સુધી આવ્યો છું આપનું નામ સાંભળીને આવ્યો છું કોકણ ગણના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા નાળીને આવ્યો છું અને તમારા કુવરને જીલાવા એવી મારી ઈચ્છા છે હામાસ ગુરુદેવ હામાસ બસ તમારી બાજુ બોલો પણ તમારી બાજુ બોલો કદાચ ગોરદેવ તમને ખબર નહીં હોય કે આજ બોમ્બેના રાજવી અજમલ ને ભઠિયારો ને 20-20 વર્ષથી વેર છે એટલું જ નહીં હું કઈ બોલો હું કઈ બોલો એ પણ હું કઈ બોલો કદાચ તમને ખબર નહીં ને આજ વખતે રાજવી અજમલ ને ભઠિયારો ને 20-20 વર્ષ થી વેર છે એટલું જ નહીં 22 વર્ષ ના બોલા છે માટે સિફર સ્વીકારવામાં નહીં આવે પ્રધાનજી ગોરદેવ ને ધક્કા મારીને રાજ ની બહાર કાઢવા મારો હુકમ છે પ્રધાનજી જેવો તમારો હુકમ એ કાઢું હું એ મરું હું એ મારો જીવ જોઈએ એ આ કાઢું હાલો તો આમ નીકળો તો હાલો હાલો હાલતાય નથી હું ખાઈ ગયા લાગે હે હાલો હું કીધું બાબા હું તું અરે થૂક ઉડાડીમાં એ થૂક નો કહેવાય સેનામત કહેવાય હું સેનામત કે થૂક ના લોંદા ઉડાડી હું કરા બાપુ ને બહુ દે તમને દઉં હું કીધું બાપુ ને તમે આ કેટલા ગરમ કેમ છે એ રોજ ગરમ પાણી પીએ હે શું વાત છે હમ એ તો ગરમ છે તું કેમ ગરમ છો હું ઠંડુ પાણી પીઉં એવું છે હમ મને પૂછ્યું કે મેં જવાબ આપ્યો હા એને કીધું ક્યાંથી આવું છું હા મેં કીધું કોકણગઢ થી આવું છું અરે કોકણગઢ નું નામ ન લેતા હો અહીંયા કોકણગઢ માં બહ બહાટી બોલે બહ બહાટી હેની ગુંદી ગાઠિયાની એ બધાજી હા યુદ્ધની 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 માટલા ઉપર માટલે માટલી માં પોણી અરે ઢગલો હવે ટકાવ તો એનો મને લોની નોની એ સમજી ગયો સમજી ગયો વી વર્તી યુ ડાલે હે તે મને થોડી ખબર અહીંયા બાવળિયા આવીને આવ્યા છો તમને થોડી ખબર તમે બાવળિયા હોરા થઈને અહીંયા આવ્યા હું કરું ભાઈ લાસાર સૌ મજબૂત સૌ આવવું પડે ભાઈ મારે હવે આ લીલું સિફર હનુમાન દાદા ડેરી વધારે ઘર ભેગા થઈ જાવ એ આ હનુમાન દાદા ડેરી વજન શ્રી પણ નથી તો આ સોનેરી નાળી હશે બહુ કિંમતી છે હા હા આમાં નથી જીલું પણ તને ક્યાં જીલાવું છે તો હા મારે તો કુમાર ને જીતાવું છે પણ તમારે હવે અંદર જવાનું ન થાય હે પ્રધાનજી હા એકાદ ટ્રાય મારવા દેની હે એકાદ ટ્રાય મારવા દેની એ ડાયમંડ મશીન છે હે પ્રધાનજી પણ ઈ કે હે ઈ કે ટ્રાય મારવાનું મશીન છે એમ એ ડાયમંડ મશીન છે કઈ તમારે તમારા બાપુને પ્રેમ બહુ સારો લાગે કા બહુ ભાવ આમ જોવો ને ખોરાક સારો આપતા લાગે દિવાળી નો બોનસ આપે તમારે જોઈ છે જાવું છે તો જાવ ને મારા બાપ નું હું જાય જાવ ખબર પડે તમને આવીશ ને ઠીકાવા હું એટલે ભામણ ને મારો અમે ગમે ને મારી શું વાત છે તો બાપુ ને પૂછતો પૂછવું છે પૂછવું જ પડે ને એક તો ડાયરેક્ટ જાવતો તો તમને તો દુબાવશે કમ ઓન બાપુ કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન એ ના બોલો તો કઈ નહીં હસો તો ખરા આવતા જતા હબોટો ધીમે મારો તો ખરા ઓય 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 મારો હિસાબ કરના કોઈ નથી લેવું જોકે ગા નહીં પૂછવાના
તો વિયો જો હું ક્યાં જાય તો હલવાનો આવી અરે મહારાજ અવેદ ભાવની વાત ભૂલી જાઓ હે મહારાજ કા દીકરી દેવાથી વેદ ઘટે કા દીકરી લેવાથી વેદ ઘટે હે મહારાજ અવેદ ભાવની વાત ભૂલી અને એક પ્રો વેવાય બનો સબો જિંદગીમાં જીવવાની મજા રાજન જો એ વગે એ દાદા હાટુ લાવ્યો દાદા હાટુ લાવ્યો એ દાદા હાટુ લાવ્યો મારી માના આમ કાઈ ન બોલો હે વગે રાશે તમને ખબર નહી હોય કે આજ સિંહનો શિકારી છો વાઘનો વેપારી છો ઉડતા ભંકી પાડું રાજવી ભઠિયાર મારું નામ છે માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ અને ધરતી મસ્તક જુદા કરી આજ મારા કઠીને કાંગરે લટકાડે હું બાપુ દાદાને હું ધમકી માર્યો હો તમે સિંહનો કરું શિકાર ને વાઘનો કરું વેપાર ઉડતા ભંકી પાડું એમ હું નતો સાંભળતો ખબર ને બેથી પેલા અમરેલી માં બે ને ધબધબાવ્યા હતા આપને સમજી ગયો સમજી ગયો હું તો દાદા ને કહું બોલો ને બોલો ને હું ટેબલ ફંકન ભાઈ ફેરા ફેર થી આવો આનો મગજ કેવો છે લવિંગ ગયા મરચા જેવો તારો મગજ ફટાકિયા જેવો ફટાકિયા જેવો હા હા મારા મગજ ને ખબર છે તો કાઢીને બતાવો ને એ ગુસ્સા મજમાં મગજ કાઢીને બતાવવાનું ન હોય તો એનો અનુભવ કરવાનો હોય ઉપયોગ આ ઉપયોગ કરો ઉપયોગ એમ તો જોયા કે આવે હો વાવાઝોડું પાછું અરે મહારાજા વેર તો તમારે પોકણ કરના રાજા અજમણ ની હારે હશે હું તો જાત નો બ્રાહ્મણ છું મારી ફરજ બજાવવા આવ્યા એવો સોહે રાજન આ વેર ભાવ ની વાત ભૂલી જાઓ કેમ કે વિધાતા ના લેખ માં કોઈ મેખ ન મારી શકે રાજન વિધાતા એ લેખ લખાય છે સગુણા બાના તો જ વિધાતા મને અહીં લાવ્યા હોય પિંગલ નગરી સુધી હે મહારાજા આજ કામ કરવા જાય એવો શું કાર્ય હું પૂરું કરીને જાય હે મહારાજા આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બ્રાહ્મણ આથી જાય નહીં અહીં બ્રહ્મ હત્યા કરશે એ બ્રહ્મ હત્યા નો બાપ તમને તમારી પિંગલ નગરી રહે અને તમારા શિર પર રહે રાજન થંભી જાવ મંડીએ થંભી જાવ બચ્ચે થંભી જાવ એમ કહું હું પણ દાદા ના કહું તમને કઈ બોલ્યો આવું હું કરો તમે સમજી ગયા બાપુ વાત કરો વિગતવાર વાત કરો દાદા પછી ખોટી થાય અહીંથી ના થાય વાત આમ આવ્યા પોકળગઢ થી વાત કરો મન મૂકીને વાત કરી દો અરે મહારાજ અવેદ ભાવ ની વાત ભૂલી જાઓ અને બ્રાહ્મણ ની વાત માન્ય કરી લેવા જન માન્ય કરી એવું છે ઘણી વાર મારા રાજ માં બિરાજમાન થાવ દરબાર માંથી ગોર પ્રતાપ ને બોલાવી આજ નિરૂડા શિખર જલાવું છું હે પ્રધાનજી દરબાર માંથી ગોર પ્રતાપ ને બોલાવો જાઓ તમારો હુકમ બસ ઠોઈસ થઈ ગયું એ દાદા ના કહું એ દાદા ના કહું દાદા ને દાદા ને દાદા ને તમે બેસી જાઓ બાપુએ શું કીધું હે બાપુએ તમને શું કીધું શું કીધું કોને બોલાવવાનું કીધું એને કીધું કુંવરને બોલાવે એમ દીકરાને હા દીકરાને મારો કે બાપુનો એ બધાજી ઓય ઓય તો મારાનું શું કામ છે તો મારાનું શું કામ છે મારું આવશે ચંપલ વિનાનો બોલાવ બીજું હોય શું હાલો દેવ પગલી વગાડો હાલો પેડ વગે આ કેમ કે નિખિલ મામા તરા તો ઓળગન મામા હલો મુગલ આજમ વગાડો વગાડો પ્રધાનજી હા ખોરાક બહુ લેતા લાગો કા બહુ ખોરાક લે આમ જોવો ને બાપુ આપે રોજ આપે એમ રોજ આટલું હોય એમ તો હારું આમ જો એ મહારાજા હું પ્રધાનજી ખોરાક નો આપે એમ હા એ વાત છે હે પ્રધાનજી હા તો બધું ઠીક પણ રાજા મને તમને ફેર ઘણો લાગે કે ફેર તો હોય ને એને માથે મુંગટ છે મારે માથે ટોપી ફેર ન હોય એટલે અમે ફેર લાગે એને જો સલુ કસી જામા પહેર્યા છે તમે કેવા લુગડા પહેર્યા ભાઈ એટલો તો ફેર હોય ને કેમ એના બાપુ બીજા ને મારા બાપુ બીજા હે પ્રધાનજી હા પણ ઈ કે ફેર છે ઠીક બે ના એક જ છે હાલો હાલો અરે પેડુલી ભગાય
सावसान गिर गुजे सी बोले तो जंगल गिर गुजे घर बेगल वादी वादी वर्दा बोले घर देश ना बांचो ने बावन बाव थड़ 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 जगट रे अभी गलो तो राजकुमार जो वरदान बोलावे मतलब यार यार रे आओ बाबू आओ ये राज नगर बार आया या अपने दरबार बार बोलावे मतलब यार यार रे अरे वरदान जी अत्यारे बोलावना कारण क्या होता था एम कहजो क्या होता था क्या होता था बापू पोगड़ गति कोई गोल बापा आईवा है टुकू धोतियो पेरिन बापू ने जेम फावे एम बोले है मारी चोटली खीटो थई गई तो मारे काई काम नत पड़या जे काम पे तमे पिता सिंह पे हालो पिता सिंह पे तमने खबर पड़े हालो बाबू भाई आयो अरे पिताश्री ना चरणों में पुत्र प्रताप ना नमन छे अरे पिताश्री अत्यारे बोलावना कारण आपरो मीटर कापी गया हे सांजी हां एक बार प्रताप अत्यारे बोलावना एक जे कारण छे के पोकरण करती कर देवा छे पोकरण घटना राजा आजमल केमनी दीकरी सगळाना सिफळ तमारे शिकारवाना छे अरे पिताश्री ए तो कदा भी नहीं बने कारण के पोकरण करना राजी आजमल अरे तो अपने वेश दौरता वे जेटलो नहीं भाई भाई दौरत ना तलवार नी धारे वेर आले छे त्रिफल नो शिकार तो कदा भी मनी आवे एक प्रताप आ सिफल नो शिकार नहीं घर ने तो गोरदेव ब्रह्मतिया कर छे ब्रह्मतिया नो बाप आज विंगल ना सीधे देसे माटे पिता नी आज्ञा नो पालन करो अरे पिताश्री जेवी तुम्हारी आज्ञा हे हूं कहसो आ सिफल नहीं शिकारो एम जिली लियो मारो बाप नकल अमुक ने पूछो बावन जिया हुकले नथी आईवा नथी जिलु अजी टिफिन वगर ना जाईए दाड़िए प्रधान जी आ पोते राजकुमार साहब नाना नरेश खनोड़ियो ए प्रधान जी ओए पर ई के है कौन है पत्ता 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 सिंह पत्ता प्रताप सिंह अब तक कोर्स तो प्रधान जी अमृतन मारे पसंद करवा पड़े छे केम पसंद करवा पड़े अजय दीकरी देवी काई दीपड़ी नत देवी ताम तामारे दीकरो देवो दीपरो नत देवो हां का छ कुंडल पेरी नहीं वाचो प्रधान जी हां अमृतन सो पड़े छे केम के संबंध मा गोबा पड़े एवं काम उने करतो तो हमें गोबा ऊपर ले ई काम करी है અમે ગોબા ઉપાડી લઈ આઈ તમને ખબર તમે દીકરા ગોબા ઉપાડો લેવા છો હા એટલે મુકતન જોઈ લો ને આ જોઈ લ્યો એમ આ ટીપણો એ મુકું છું ટીપણા હું ઘરી જાઉં અરે ટીપણો જે પંચંગ કહેવાય પંચંગ સિંહ પંચંગ સિંહ જોઈ લો ને આ જોઈ લ્યો આ જોવે હે કે ગુસ્તાવે હે એલા ભાઈ જો છે ઠીક જોઈ ના ફંદા જો 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 જોસુ ગાંડો નથી ને આ એ વાત નો કતાવ માર બાપુ હલખમાં હે કા એવું છે માપે માપે દાદા ભામર છો કે ભંગારી કોકના છોકરાને એમ ચેક કરાય અરે જોસુ હાથ હાજો છે ને એમ એ પ્લાસ્ટિક નો હે પ્લાસ્ટિક નો શું વાત છે આ બાજુ એમાં માપે દાદા કા હરિયા આયવા હે કેમ હમણા 20 દી પહેલા અમરેલી ગયો ખાઈપ કાતા સીબીજે છોરાયું એવું છે તો વાંધો નહીં કાન બરાબર છે કાન બે ઓનલાઈન ચાલુ આમાં માપે દાદા કેમ નકા આંગળી બગડી જાય કા એમાં રસ્સી આવે હે હું વાત કરું એવું છે એ હું જો હો નિરખીન આલા હું જોતા આઈશા ભીંગડું ભીંગડું ક્યાં હે ભીંગડું 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 આઈ ભીંગડું નથી તઈ એ ગુંગો હે ઓ બઠાનજી એ ઈ કે राज नो गुंगो आपने के दी मले ए राज नो गुंगो खाई गयो हूं धोईर वालो तो जरा दांत मा सोटी गयो खाई गयो तमे खावो है नहीं नहीं मने
આ કઈ બરફ ને કઈ ફ્રીજ માં ન જમાવો પડે, ટાઈટ પર આવો ગળફો નીકળે. કાલે જ ગુંગા નું શાક બનાવ્યું હતું, લસણ વાળી ચટણી નાખી, તમને એમ લાગે સૂકી ભાજી બનાવી છે. ખરેખર તમને મજા આવતી હોય તો મારા પ્રમુખ ને તાળી વધારી લો બાપા, તાળી પાડો, મોજ આવતી હોય તો જેવો મોજ જેવો. હા, અમારા મંડળ નો પ્રમુખ છે બાબુ. હા તો બધા કેતા આમ છે તેમ છે, રિક્ષા કે નહી થાય થઈ ગયું. ઘડી ખમા બાપુ, ઘડી ખમા, બોલો પ્રધાનજી. બોલો શું બોલું છું હું? પ્રધાનજી પ્રધાનજી કરતા ઈશો. એ ગોરધન કેવું છે? પ્રતાપ બાપુ ગમી ગયા. હે પ્રધાનજી, ગોરધન ને ગોર પ્રતાપ ગમી ગયા હોય ને તો ગોરધન ને કહો. પણ હું કહું એમ કહું છું, પણ હું પણ હું કહું મારી માના આમ તમે કયો મને. પણ હું કહું એમ તો કયો, મારી વાહે હું પડી ગયા હો. ગુરુદેવ ને એટલું કહો, નીરુડા શિફળ જીલાવતા જાય. કેવો તમારો હુકમ? એ દાદા બોલો બોલો. પત્તા બાપુ ગમી ગયા હોય તો શિફળ જીલાવતા જાઓ. જીલાવી દો. હા પ્રધાનજી, જમણો હાથ કયો છે? લીલું કાંડુ બાંધ્યું હોય જમણો હાથ. એવું છે? હાલો પત્તા બાપુ જમણો હાથ ખાલી કરો, ડાબા પગ નું મોજું કાઢીને દાદા ને હુંઘાલો. બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ હતા પણ સમૂહ લગ્ન માં ફિટ થઈ ગયા. એવું છે? લગ્ન ના મુદત જોઈ દઉં પણ મારે દક્ષિણા જોશે. દાદા તમે તો શીખરા હો, એક કામ કરો, દક્ષિણા માંગો હો. પ્રધાનજી કામ કરાવો, દક્ષિણા દેવી પડો. દક્ષિણા દેવી કોઠાર મોઢું બાંધી એ હો ને. હો વાંધો નહી. આ હું લેસન ડાયરી કાઢી. એ લેસન ડાયરી ની ટીપણું છે. આ લઈ તો સોમવારે સેવ ગુંદી, મંગળવારે મગ ભાત. હું સેવ ગુંદી મંગળવારે મગ ભાત. એવા છે મંત્ર લખેલા છે. એક મંત્ર. હા પેલા રે પાના રે ગુરુદેવ પેરાવે રે. લગન તો જો હે કે જીયા ને
કેસર સાટીને લખાવી કંકો લખાવી કઈ ધોળ કરુણા ધામ ગણપતિ રાજાને નો તરવા બાપુ પૂછતો આવું છે તૈયારી રાખે પ્રધાનજી મહેમાન જોવા આવે છે 201 રૂપિયા આપે છે બોલો અને જે મારે અવશ્ય નિહાળજો અને તમને મજા આવે તો આગળ શેર પણ કરજો કેમ કે ગરીબ માણસ બિચારો જેને અને આ મંડળની અંદર એટલી મહેનત કરે છે પોતે છોકરો હા પછી અમે એને પ્રમુખ બનાવેલો છે અને જે અમારો વિશાલ જેવી લેડીઝ પાત્ર હતું સાઈડ પાત્ર ભજવે છે હા એ ઉપપ્રમુખ છે આ મંડળનો અને હજી અમારો વિશાલ જ્યારે આગળ રાધા બનશે જ્યારે કૃષ્ણ ભગવાનનો રાસ આવશે ત્યારે તમને આનંદ કરાવશે અને રાધા જે રાધા છે મંડળ કેમ કે એની પાસે ગાયકી એવી છે રમવાની પીસ એવી છે અને એની હું કૃષ્ણનું પાત્ર હું ભજવું છું પોતે અને રાધા કૃષ્ણની જે વડસળ અહીંયા બતાવવામાં આવશે અવશ્ય નિહાળજો કેમ કે આ તો દિવાળી છે એ મારો વાપરજો અને કાલે પાછો ધોખો છે જે પરમદી બે તો થાય છે પ્રધાનજી હા એટલે સમા માટે કરવાની છે આવો તો બોલો શું છે બાપુએ કીધું હા પિંગલ ગડ્ડા કરી બહુ મોટી છે જાન જાડે રે આવશે શું છે ઉતારની તૈયારી રાખજો ને મારો ઉતારો નોખો કેમ મારે કોઈ આઈડિયા સેટિંગ નો હોય જાનમાં કોઈ ગબ દબાવી નાખે તો એવું છે હા તો કોઈ વાંધો નહીં અને જાનમાં ફટાકડા ધોમ લઈ આવવાના પ્રધાનજી એ નામ નહીં લેતા અરે દિવાળી નો તહેવાર એ ફટાકડા ધોમ લઈ આવવાના એ બધું જે કઈ હોય પણ છે ને ફટાક્યા નું નામ અમારા રજવાડામાં લેતા નહીં એટલે ફટાકડા નહીં ફોડવા દો નહીં ફોડવા દેવી નહીં ફોડવા દો નહીં તો નહીં ફોડી તો વાંધો નહીં પાણીમાં નાખ દે ફટાકડા બધે